તાલુકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો તબક્કો શરૂ થશે। બે દિવસ બાદ ફરીથી ઠંડીમાં વધારો થશે। રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 4 અને 5 ફેબ્રુઆરીએ ઠંડી ફરીથી વધશે અને તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થશે। 4 ફેબ્રુઆરીએ ઉત્તર તરફના પવનો ફૂંકાશે। 4 અને 5 ફેબ્રુઆરીએ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। मोस्टली वेदर ड्राई रहेगी, लेकिन टेम्परेचर अभी 2 दिन टेम्परेचर नो लार्ज चेंज रहेगी, लेकिन बढ़ सकता है, 1-2 डिग्री बढ़ सकता है, लेकिन कम होने का संभावना नहीं है। 2 दिन का बाद टेम्परेचर फर्दर फॉल होने का संभावना है। पूरे गुजरात स्टेट में विंड का दिशा चेंज हो जाएगी, नॉर्दर्ली विंड मोस्टली रहेगी 2 दिन का बाद। पूरे गुजरात में टेम्परेचर फॉल होने का संभावना है 2-4 डिग्री सेल्सियस। अने हवे वात स्थानिक स्वराज्यना संग्रामनी। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પરિણામની તારીખને લઈને હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ, જેમાં નામદાર હાઈકોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે। 6 ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પંચે આ મામલે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે। આ મામલે વધુ સુનાવણી 9 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। 23 જાન્યુઆરીએ રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી, જેમાં મહાનગરપાલિકાનું પરિણામ 23 ફેબ્રુઆરીએ આપવાની જાહેરાત કરાઈ અને ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન, 2 માર્ચે મતગણતરી જાહેર કરાઈ। ચૂંટણી પંચના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આવ્યો છે। મતગણતરીની તારીખ 1 જ રાખવાની માગણી કરવામાં આવી। સ્થાનિક ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ સક્રિય થયું છે। વોર્ડ દીઠ 2 વકીલોને જવાબદારી સોંપવામાં આવી છે। 6 મનપા પંચાયતો માટે 500 વકીલોની ટીમ છે। ઝોન પ્રમાણે મળેલી લીગલ સેલની બેઠક પૂર્ણ થઈ છે। ઉમેદવારોના ફોર્મમાં ચૂક ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે। નક્કી ઉમેદવારો સાથે વકીલની ટીમ સાથે રહેશે। ટેકનિકલી ફોર્મ રદ ન થાય તેની પણ સૂચના અપાઈ છે। નવા માપદંડ બાદ નવા ચહેરા ફોર્મ ભરશે। કાયદાકીય ગૂંચ ન આવે તે માટે લીગલ સેલ સક્રિય થયું છે। ચૂંટણીમાં ઉમેદવારો માટે ભાજપના નવા માપદંડથી વડોદરા મનપા માટે અસર થશે, કારણ કે ભાજપના 14 વર્તમાન કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે। 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય એવા 11 કોર્પોરેટર છે જેમની ટિકિટ કપાઈ શકે છે। 3 ટર્મ પૂરી થઈ ચૂકી હોય એવા પણ 6 કોર્પોરેટર છે જેમની ટિકિટ કપાઈ શકે છે। સગાઓ માટે ટિકિટ માંગનારાઓ પણ નિરાશ થયા છે। એમએલએ શૈલેષ સોટ્ટાના પુત્ર ધ્રુમિલ માટે ટિકિટની માંગણી હતી, તો એમએલએ મધુ શ્રીવાસ્તવના પણ પુત્ર અને પુત્રી માટે તેમજ પત્ની માટે ટિકિટની માંગ હતી। એમપી રંજનબેન ભટ્ટ કે જેમને પોતાના બહેન માટે ટિકિટ ન કપાય અને તેમને રિપીટ કરાય એવી તેમણે માગણી કરી હતી, પરંતુ હવે તેમની ટિકિટ કપાશે। એમએલએ અભયસિંહ તડવીના પુત્રની ટિકિટમાં પણ બાદબાકી જોવા મળશે। પૂર્વ એમપી રામસિંહ રાઠવાની પુત્રીનું ટિકિટનું સપન પણ તૂટશે। તો સ્થાનિક ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની પસંદગી માટે નવા માપદંડ જાહેર કર્યા છે, જેના પર વડોદરાના મેયર જીગીશાબેન શેઠે પ્રતિક્રિયા આપી। હું માન્ય અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીનો જે નિર્ણય છે એને આવકારું છું અને ખરેખર ખૂબ સારો નિર્ણય છે, જેથી કરીને ખૂબ વર્ષોથી જે કામ કરતા હોય કાર્યકર્તા એમનો ચાન્સ લાગી શકે। ઉમેદવાર પસંદગીમાં ભાજપ